દોસ્તો, આરજે ધ્વનિત અને મોનલ ગજ્જર જેવા ગુજરાતના જાણીતા કલાકારો સાથે મનોજ જોશી અને સ્મિતા જયકર જેવા બોલિવૂડમાં પણ ફેમસ થયેલા પીઢ કલાકારોની એક ફિલ્મ આવી રહી છે, જેનું નામ છે પેટી પેક. આ ગુજરાતી ફિલ્મનું પહેલા પોસ્ટર અને મોશન પોસ્ટર રજૂ થયેલું. તેને જોઈ સ્ટોરી વિશે બિલકુલ ખ્યાલ આવેલો નહીં, પરંતુ હવે ફિલ્મનું ટ્રેલર રજૂ થઈ ગયું છે. તો જાણીએ કે ટ્રેલર પરથી ફિલ્મ વિશે વધારે શું માહિતી મળે છે. ફિલ્મની વાર્તા છે અભિમન્યુની, જેના પર અપરિણીતનું લેબલ લાગેલું છે. કેમ કે અભિમન્યુ એવી છોકરી શોધી રહ્યો છે જેને તે જિંદગીભર પ્રેમ કરી શકે. હમ એક બાર જીતે હૈં, એક બાર મરતે હૈં, ઓર પ્યાર ભી એક હી બાર હોતા હૈ, તો બીજું બધું પણ એક જ જણ જોડે થાય ને. અને આ ચક્કરમાં તે કેટલીય છોકરીઓને ના પાડી ચૂક્યો છે. તેની લાઈફમાં કાવ્યા નામની છોકરીની એન્ટ્રી થાય છે અને તેના બ્લેક એન્ડ વ્હાઈટ સપના રંગીન બની જાય છે. પરંતુ હવે આ લવ સ્ટોરીમાં અભિમન્યુનો વર્તમાન અને કાવ્યાનો ભૂતકાળ આડો આવે છે. બોલિવૂડની બાલા ફિલ્મની જેમ અભિમન્યુના માથે ટાલ પડવા લાગે છે અને કાવ્યા ભૂતકાળમાં કોઈને પ્રેમ કરતી હોય છે જેની ખબર અભિમન્યુને પડે છે. બાકી હોય તેમ કાવ્યાનો પ્રેમ ફરી પાછો આવે છે. હું કાવ્યાનો એક્સ બોયફ્રેન્ડ છું. તમારા બંને વચ્ચે કેટલા સુધી હતું? આઈ વોઝ પ્રેગ્નન્ટ. હવે અભિમન્યુ કે જે થોડો ઘમંડી તો છે જ અને પાછો ટકલો થવા લાગ્યો છે, તેની અને ભૂતકાળના પ્રેમીની ફરી વર્તમાનમાં પરત લાવનાર કાવ્યાની લવ સ્ટોરીનો શું અંજામ આવશે તે જાણવા તમારે આ ફિલ્મ જોવી પડશે. આ બંનેની લવ સ્ટોરી સાથે મનોજ જોશી અને સ્મિતા જયકરની સ્ટોરી પણ છે. તે શું છે તે પણ ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે. હું તો જેને કોઈનું એઠું નથી ખાતો, તો સેકન્ડ હેન્ડ કેમ લઉં? ટ્રેલર જોઈ લાગે છે કે ફિલ્મની શરૂઆત હલકી ફૂલકી કોમેડીથી થશે અને ધીમે ધીમે ઇમોશનલ ડ્રામા સુધી જવાની. ટૂંકમાં ટ્રેલર ઇમ્પ્રેસિવ તો કહી જ શકાય, જે જોઈને ફિલ્મ જોવા જવાની ઈચ્છા થાય. તમે ટ્રેલર જોયું તો કેવું લાગ્યું તે કમેન્ટ કરી જણાવશો. સાથે વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવા સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં. આપણે મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા લઈએ.